આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે મુસ્લિમોમાં પ્રચલિત બહુવિવાહ અંગે નિવેદન આપ્યું છે. સરમૈયાએ સવાલ કર્યો છે કે જો કોઈ હિન્દુ મહિલા અથવા હિન્દુ પુરુષ એક લગ્ન કરે તો પછી મુસ્લિમ યુવકોએ ત્રણ ત્રણ અથવા ચાર ચાર નિકાહ કરવા કેમ જરૂરી છે? આ ધાર્મિક વિશ્વાસની વાત નથી. આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ મુસ્લિમોની વચ્ચે પ્રચલિત બહુવિવાહની પરંપરાને લઈ એકવાર ફરીથી મોટું નિવેદન આપ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં હિંમત બિસ્વા સરમાએ કહ્યું કે મુસ્લિમ ધર્માવલંબીઓ મુજબ બહુવિવાહનો સાધારણ ઉદ્દેશ છે. મુસ્લિમ માતા બહેનોની સાથે બીજા દરજ્જાના નાગરિકની જેમ વ્યવહાર ન થાય. તેમણે કહ્યું કે જો કોઈ હિન્દુ બહુવિવાહ કરે તો તે ખોટું છે. ઓન પોલીગેમી દેર વિલ બી નો ક્રેકડાઉન બીકોઝ પોલીગેમી ઇઝ લીગલ એઝ ઓફ નાઉ સો ફાર એઝ મુસ્લિમ્સ બિલીવર્સ આર કન્સર્ન્ડ. સો ટિલ વી એમેન્ડ ધ લ The polygamy is legal, so you cannot crack it down. But if any Hindu is practicing polygamy, then we can crack down. આ દરમિયાન તેમણે ઇશારો પણ કર્યો કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં આસામ સરકાર બહુવિવાહની વિરુદ્ધ કાયદો લાવી શકે છે. I think by August, September, you will see another crackdown on the child marriage offenders. શર્માએ કહ્યું કે હિન્દુમાં માત્ર એક જ લગ્ન થાય છે. तो मुस्लिम युवक शा माटे त्रण के चार वक्त निकाह करे छे. के पॉलीगेमी का बहुत ही सिंपल उद्देश्य कि मुस्लिम माँ और बेटी का सम्मान बढ़े. दे शुड नॉट बी ट्रीटेड एज ए सेकेंड ग्रेड सिटीजन ऑफ दिस कंट्री. अगर आपका बहन एक ही हस्बैंड को शादी करेगा और आपका भाई एक ही वाइफ को शादी करेगा तो मुस्लिम लड़का तीन तीन चार चार शादी क्यों करना चाहिए? શર્માએ કહ્યું કે આ ધાર્મિક વિશ્વાસની વાત નથી. જો કોઈએ કુરાન શરીફ વાંચી હોય તો જાણ હશે કે હઝરત મોહમ્મદ સાહેબે પોતે બહુવિવાહ પર પોતાની વાત રાખી હતી. આર્મ્સ લાઇસન્સ પરમિશન હુ ઇસ પુટ ડીસી ઇનટુ ધ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી એટસેટ્રા ઇવન આફ્ટર ધેર કેરિયર ગોઝ અપ બીકોઝ ઓફ વેરિયસ રીઝન યુ હેવ ટુ કીપ ઓન કમિંગ. નાઉ વી વોન્ટ ટુ because we want to make the DC chief secretary of his district and guardian minister chief minister of that district. આસામ સરકારે રાજ્યમાં બહુવિવાહ પ્રથા પર પ્રતિબંધ લગાવવા માટે એક નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ચાર સભ્યોની વિશેષજ્ઞ સમિતિની રચના કરી છે. આ સમિતિ તે વાતનો અભ્યાસ કરશે કે રાજ્ય સરકારની પાસે બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે કે નહીં. આ સમિતિ આગામી 6 મહિનામાં પોતાનો રિપોર્ટ દાખલ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.